ધોરણ છ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં પાઠ એક ખોરાક ક્યાંથી મળે છે જેમાં આપણે આગળના વિડીયોમાં શીખ્યા હતા કે ખોરાકની વિવિધતા એટલે ખોરાકના મુખ્ય બે સ્ત્રોત વિશે વાત કરીએ કે વનસ્પતિ અને પ્રાણી ખોરાકના મુખ્ય બે સ્ત્રોત છે જેમાં વનસ્પતિનો આપણે ખોરાક તરીકે મુખ્ય ઉપયોગ કરીએ છીએ દાખલા તરીકે ખોરાક તરીકે આપણે અનાજ કઠોળ શાકભાજી ફળોનો પણ ઉપયોગ કરીએ છીએ એવી રીતે આપણે બીજું શકીએ કે ખોરાક આપણે પ્રા પ્રાણીનો પણ ઉપયોગ કરીએ છીએ જેવી રીતે દૂધ ઈંડા માંસ માછલી વગેરે ખોરાકનો પણ આપણે પ્રાણી પેદાશ તરીકે ખોરાક તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી આપણે જોયું કે આપણે ઘઉં હોય તો ઘઉંમાંથી આપણે રોટલી પૂરી ભાખરી લાડવા શીરો લાપસી વગેરે વસ્તુ બનાવી શકીએ છીએ એટલે વાનગીમાં શું હોય છે વિવિધતા હોય છે આપણે આ પાઠમાં શીખીએ કે આપણે એક સ્વરૂપો ખોરાક રોજને રોજ ખાતા નથી રોજ આપણા ખોરાકમાં ફેરફાર હોય છે એટલે કોઈ દિવસ આપણે દાળ ભાત શાક રોટલી ખાઈએ તો કોઈ દિવસ ખીચડી કરી ખાઈએ અને આપણે એ પણ શીખ્યા કે જ્યારે આપણે ભાત બનાવવું હોય ત્યારે માત્ર પાણીને ઉકાળી અંદર ચોખા નાખીએ એટલે ભાત તૈયાર થાય એટલે બે વસ્તુથી ભાત બની પણ જ્યારે આપણે શાક બનાવવું હોય દાળ બનાવીએ તો તેમાં એક કરતાં વધુ વાનગીઓ વસ્તુઓ વપરાય છે જેમ કે શાક બનાવવું હોય તો આપણે તેલ મીઠું મરચું હળદર અને વિવિધ પ્રકારના મસાલા આપણે શાકમાં નાખીએ

તેની ખાલી જગ્યા ભરો અને બીજા કેટલાક ઉદાહરણની યાદી ઉમેરો જો આપણે કોષ્ટક જોઈએ કોષ્ટકમાં તમને કીધું છે કે ખાદ્ય એક પોઈન્ટ ત્રણ કોષ્ટકમાં ખાદ્ય પદાર્થોની બનાવતમાં વાપરતા ઘટકો અને સ્ત્રોતની વાત કરી છે હવે ખાદ્ય પદાર્થો તો જો ઇડલી ઇડલી તો આપ હવે ખાતી હશે તો ઇડલી બનાવવા માટે ઘટકો એટલે કઈ કઈ વસ્તુ જોઈએ તો ચોખા અડદ દાળ મીઠું પાણી જોઈએ બરાબર છે હવે સ્ત્રોત શ્રોત એટલે ક્યાંથી મળે છે ચોખા તો વનસ્પતિમાંથી મળે અડદ દાળ એ પણ વનસ્પતિ માંથી મળે હવે મીઠું અને પાણી મીઠું એ દરિયામાંથી મળે બરાબર છે અને પાણી એ વરસાદ એનો મુખ્ય સ્ત્રોત છે એટલે ખોરાકમાં મીઠું અને પાણીનો ઉપયોગ થાય છે જે વનસ્પતિ અને પાણી પેદાશ નથી હવે જો ચિકન કરી બનાવી હોય તો એમાં શું જોઈએ મરઘી મરઘીએ પ્રાણી પેદાશ એટલે સ્ત્રોત એનો કયો છે પ્રાણી હવે મસાલા અંદર હળદર ધાણા જીરું મરચું એ શું કહેવાય મસાલા કહેવાય એ વનસ્પતિ પેદાશ આવશે તેલ અને ઘી તેલ પણ વનસ્પતિ પેદાશે સિંગ તેલ હોય કપાસિયાનું તેલ હોય એ વનસ્પતિ પેદાશ છે અને ઘી ઘી એ પ્રાણી પેદાશ કારણ કે ગાય ભેંસ બકરી દૂધ આપે એના આધારે ઘી પ્રાણી પેદાશમાં આવે પાણી પાણી મેં તમને આગળ કીધું તો આમ એનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે હવે ખીર બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોઈએ તેની યાદ આપી છે કે ખીર બનાવવા માટે દૂધ ચોખા અને ખાંડ જોઈએ તો દૂધ એ પ્રાણી પેદાશ આવી ચોખા વનસ્પતિ પેદાશ આવી અને ખાંડ પણ કઈ કહેવાય વનસ્પતિ પેદાશ કહેવાય કારણ કે ખાંડ શેમાંથી મળે શેરદીમાંથી અને શેરદી એ વનસ્પતિ પેદાશ છે પાન નંબર ત્રણ ઉપર પ્રવૃત્તિ ત્રણ પરથી આપણે સાત તારણ આવી સાત તારણ પણ આવી શકીએ વનસ્પતિ અનાજ ધાન્યો શાકભાજી અને ફળો જેવા ખાદ્ય પદાર્થોની સામગ્રીનો સ્ત્રોત છે પ્રાણીઓ આપણને દૂધ માંસની પેદાશ તથા ઈંડા આપે છે ગાય બકરી અને ભેંસ એ કેટલાક સામાન્ય પ્રાણીઓ છે કે જે આપણને દૂધ આપે છે દૂધ અથવા દૂધના ઉત્પાદનો જેવા કે મલાઈ માખણ મલાઈ માખણ ચીઝ અને દહીં દુનિયામાં બધે જ વપરાય છે શું તમે દૂધ આપતા બીજા કેટલાક પ્રાણીઓનું નામ આપી શકો છો એટલે જો અહીંયા આપણને પ્રવૃત્તિ તોણ પરથી આપણને અનુમાન થયું કે વનસ્પતિ વનસ્પતિએ અનાજ ધાન્ય શાકભાજી અને ફળો જેવા ખાદ્ય સામગ્રી આપણે જોઈએ કે એ બધી વનસ્પતિ પેદાશ થાય પ્રાણીઓ આપણને દૂધ અને માંસ આપે છે આપણને ગાય ભેંસ બકરી દૂધ આપે છે અને દૂધમાંથી ઘણી બધી વસ્તુ બને છે કે દૂધમાંથી દહીં માખણ છાશ પનીર બને વગેરે વસ્તુઓ મળે છે તો આ બધા વનસ્પતિ અને પ્રાણી પેદાશના સ્રોતો છે હવે આપણે જોઈએ એક પોઈન્ટ ત્રણમાં ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના વિવિધ ભાગ અને પ્રાણી પેદાશો વડે આપણે વનસ્પતિના વિવિધ ભાગોનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તેમજ પ્રાણી પદાર્થનો પણ ઉપયોગ કરીએ છીએ તેના વિશે આપણે માહિતી જોઈએ હવે અહીંયા કીધું છે વનસ્પતિ આપણા ખોરાકનો એક સ્ત્રોત છે વનસ્પતિના કયા ભાગ આપણે ખોરાક તરીકે વાપરીએ છીએ તો અહીંયા જોઈએ આપણે ઘણા પાંદડાવાળા શાકભાજી ખાઈએ છીએ કેટલીક વનસ્પતિના ફળ ખાઈએ છીએ તો ક્યારેક મૂળ તો ક્યારેક પ્રકાંડ અને ફૂલ પણ ખાઈએ છીએ શું તમે ભાતના અવસરમાં ડૂબેલા કોળાના ફૂલે તળીને ખાધા છે ખાઈ જજો એટલે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે આપણે વનસ્પતિના ઘણા બધા સ્ત્રોતોના મૂળને ખાઈએ પ્રકારને ખાઈએ ફૂલને પણ ખાઈએ છીએ તો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે ભારતના અવસરણમાં કોળાના ફૂલ તળીને ખાવા હોય તો સરસ લાગે એવું કીધું છે જો તમને અહીંયા વનસ્પતિના વિવિધ ભાગ બતાવે છે કે આ એનું મૂળ કહેવાય વનસ્પતિના પાન આ પટલે દાંડે જેવું હોય એનું પ્રકાંડ કહેવાય આ કઢી અને કઢીમાંથી એનું ફૂલ બને એટલે વનસ્પતિના ભાગો કયા મૂળ પર્ણ પ્રકાંડ કઢી પુષ્પ એ વનસ્પતિના ભાગો છે હવે આગળ જોઈએ કેટલીક વનસ્પતિના એક કરતાં વધારે ભાગ ખાદ્ય એટલે ખાઈ શકાય તેવા હોય છે સરસવના બીજમાંથી તેલ નીકળે છે અને તેના પાંદડાની ભાજી તરીકે ખવાય છે એટલે હવે એનો ઉપયોગ કર્યો સરસવ સરસવનું નામ પણ તમે સાંભળ્યું હશે તેના બીમાંથી શું નીકળે છે તેલ નીકળે છે અને તેની આપણે ભાજી ખાઈએ છીએ તમે ભાજીમાં પણ પાલકની ભાજી મેથીની ભાજી ચોલાઈની ભાજી એ બધી ભાજી નામ પણ સાંભળાશે જે આપણે રસોઈ જમવામાં એનો ઉપયોગ કરીએ છીએ શું તમે કેળના વિવિધ ભાગોનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનું વિચારી શકો છો કોઈ એક વનસ્પતિના એક કરતાં વધારે ભાગ ખોરાક તરીકે વપરાવતા હોય તેના તમે ઉદાહરણ વિચારો જો કેળ આપણે કેળા તો શું ખાઈએ છીએ ને કાચા કેળાની વેપ પણ આપણે ખાઈએ છીએ તો કહે છે કે એના વિવિધ ભાગોનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ એવી કઈ વનસ્પતિ છે જેના આપણે એક કરતાં વધારે ભાગો ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકતા હોઈએ તો આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ મૂળો મૂળો તમે જોયો હશે મૂળો સફેદ રંગનો આવે અને લીલા એના પાન આવે એટલે મૂળ એનું મૂળ ખાવામાં આવે અને એના પાનનો પણ ખાવા માટે ઉપયોગી છે પછી ઘઉં હોય તો ઘઉંના દાણા આપણે ખાઈએ બટાકા પણ એક જાતનું પ્રકાર થાય જમીનમાં થાય છે પછી કુથીમી ધાણાની વાત કરીએ તો ધાણા પણ છે એટલે આવી ઘણી બધી વનસ્પતિઓના આપણે અનેક ભાગોનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ હવે જો પ્રવૃત્તિ ચારમાં અહીંયા કીધું છે કે પહેલી વાર જાણવા માંગે છે કે શું આપણે કોઈ ખોરાક વનસ્પતિ કે પ્રાણી એના કોઈ અન્ય સ્ત્રોતમાંથી મળે છે કે કેમ તે અહીંયા વિચારો છે જો પ્રવૃત્તિ ચાર તમને આપી છે કોષ્ટક એક માં રણમાં યાદી કરેલા ખાદ્ય પદાર્થોમાંથી એવી વસ્તુઓ પસંદ કરો કે જેની સામગ્રી વનસ્પતિમાંથી મળતી હોય વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે તેમને ઓળખી ખાદ્ય સામગ્રી અને વનસ્પતિના ભાગને એક પોઈન્ટ ચાર કોષ્ટકમાં તમારે યાદી બનાવવાની છે જો તમને એક પોઈન્ટ ચારનું કોષ્ટક આપ્યું છે તેમાં ખોરાક તરીકે વનસ્પતિના ભાગ તમારે લખવાના છે જો અહીંયા મુખ્ય સ્ત્રોત તરીકે વનસ્પતિ હોય તેવા ખાદ્ય પદાર્થો પછી સામગ્રી એટલે કંઈક વસ્તુ એને બનાવવા માટે કઈ વસ્તુઓની જરૂર પડે છે એના ઘટકો કેટલા છે તે અને વનસ્પતિનો કયો ભાગ છે મૂળ છે પ્રકાંડ છે શેમાંથી મળે છે તે તમારે અહીંયા દર્શાવવાનું છે તમને ઉદાહરણ આપ્યું છે રીંગણનું શાક હવે રીંગણનું શાક તો સૌ ખાતા હશો તો રીંગણનો મુખ્ય સ્રોટ એટલે રીંગણ મુખ્ય સ્રોટ કહેવાય એનું શાક બનશે માટે એમાં મસવા તરીકે મરચાં આપણે હળદર ધાણા જીરું એવા કોઈ પણ મસ એના ઘટકો છે એટલે એને નાખીએ તો શાક બને હવે તેલની વાત કરીએ તો તેલમાં કોઈ શિંકતર એટલે મગફળીનું તેલ ખાતું હોય સરસરસિયાનું તેલ ખાતું હોય સોયાબીન કે અન્ય કોઈ કપાસિયા તેલ ખાતું હોય બરાબર છે એટલે આ એના ઘટકો છે આટલી વસ્તુ હોય તો આપણું શાક બને હવે રીંગણ રીંગણ એ વનસ્પતિનું શું કહેવાય ફળ કહેવાય મસાલા તરીકે મરચાં પણ ફળ કહેવાય હવે આ જે તેલ છે મગફળી સરસવ સોયાબીન એ શું કહેવાય એના બીજ કહેવાય બીજને પીસવામાં આવે બાટવામાં આવે અને એમાંથી તેલ નીકળે એટલે એ બીજ છે વનસ્પતિનો એક ભાગ એવી રીતે મેં તમને એક ઉદાહરણ આપ્યું છે કે આપણે બટાકાનું શાક ખાવું હોય તો બટાકાનો મુખ્ય સ્ત્રોત કહેવાય પછી મસાલા બરાબર છે પછી તેલ નાખવામાં આવે પણ બટાકા એ વનસ્પતિનો કયો ભાગ છે એનું પ્રકાંડ છે જે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ એવી રીતે એક ઉદાહરણ તમને બીજું લઈએ તો આપણે સરગવાની શીંગ સૌ જોઈ હશે બરાબર છે ને સરગવાની શીંગમાં પણ સરગવાની સિંગ મુખ્ય સ્ત્રોત હોય એમાં મસાલા તરીકે પણ આંચ મરચું હળદર ધાણા જીરું ઈંગ રહી એ વપરાય તેલ પણ તમે કોઈ પણ વાપરી જે ખાતા હોય તે વાપરી શકો કે મગફળીનું તેલ હોય કે સરસિયાનું તેલ હોય હવે એ વનસ્પતિનો કયો ભાગ છે તો જુઓ સરગવાની સિંગ જે લાંબી આવે છે એ એના ફળ કહેવાય અને સરસ સરગવાની સિંગ ઉપર ફૂલ બેસે છે એ ફૂલનો પણ લોકો શાક બનાવવામાં ને રીતે ઉપયોગ કરતા હોય છે એ લોકો એના પાનનો પણ વિવિધ જગ્યા ઉપર રસોઈ બનાવવામાં એનો ઉપયોગ થાય છે એટલે આ પ્રમાણે તમને એક પોઈન્ટ ચારમાં ખોરાક તરીકે વનસ્પતિના ભાગની યાદી આપી છે જે આપણે શીખ્યા વિદ્યાર્થી મિત્રો તમારે પણ પાઠ એકનું વાંચન કરવાનું છે અને હવે આગલા વિડીયોમાં ફરી મળીશું